બોલે સરસરો મારા કૃષ્ણ કનૈયા શ્રીમદ ભાગવત ભગવાન શ્રી રામચંદ્ર ભગવાન સત્યમ સનાતન શબ્દ ઉચ્ચારણ માં સરસ્વતી મતિ આપ જો હે માં બોલ્યા અક્ષર ભેળવ જો હે માં ગુણ ગાઓ દિવસ પ્રથમ સમરો દેવી શારદા સરસ્વતી સ્વયં પ્રકાશ અગ્રભવને આવી વસો પ્રગટે વાણી વિના વિલાસ જી 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 અગ્રભવને આવી વસો પ્રગટે વાણી વિના
જેવી પસ્તાયગો જબ પ્રાણ જાયગો છૂટ. અહીંયા ગંગદાસ બાપુ શું કહેશે? સંતવાણીની એક બેઠક હોય, આ ધાર્મિક આયોજન છે અને ધર્મની ધજા નીચે આપણે મળ્યા છીએ, એટલે આખી રાત જ્યાં કહેશો ત્યાં 1.5-2-3 આપ જ્યાં સુધી કહેશો ત્યાં સુધી આનંદ કરાવશો. એટલે બહુ બહુ આભાર આપનો શોનો, શાબાશ. અને વિશેષ જાહેરાત કરી દઉં, આપણે જીતી ગયા છીએ, પહેલી વાર થઈ છે, સેમિફાઇનલ જીત્યા છીએ, એનો પણ આનંદ છે. વાહ ભાલાણી, શાબાશ.
Thank you.
ધરની નામે તન મને
પર દુખે જેનો આકમ દુખ્યો રુદિયા દે ના રડતા ગોપી ભાવમાં બેઠા હતા ત્યારે સેવક સમાજે વાત કરી, બાપા એક ભજન સંભળાવો, ત્યારે સદગુરુ જીવન સાહેબ શું કહે છે, તમે સીધી નહીં રોકો મને
Thank you.
શ્રીમદ ભાગવત કૃષ્ણ કનૈયા ચિંતા વિઘન વિનાશને માતુ કમલાસની શકા વિષહથી અંશવાહિને માતુ દુર્ગાદિયો સુમ દુખહરણી માતુ કૂડ દેવે માતુ કરણે કરણે સહા જાહેર જગમાં માતુ જોગણે જાહેર જગમાં માતુ જોગણે માતુ પરગટ રવે ચીમા માં પરગટ માં તું પરગટ રવે ચિયા પૂર્વ કચ્છનો ઐતિહાસિક ગામ કલ્યાણ પર વૈદ પરિવારને આંગણે શ્રીમદ ભાગવતજીનું આયોજન, એમાં વ્યાસપીઠ વૃદ્ધિ પૂજ્ય શાસ્ત્રીજી આપણે સૌને કૃષ્ણ ચરિત્ર સામાજિક પ્રસંગો અને એવા વિદ્વાન શાસ્ત્રીજીને તમે આમંત્રણ આપ્યું છે, એમ થાય કે સાંભળ્યા જ કરીએ સાંભળ્યા જ કરીએ એવા પૂજ્ય શાસ્ત્રીજી હમણાં જ આમંત્રણ આપીને ગયા છે. દિવસના એક દિવસ મારે આમે આવવું જોઈએ ભાઈ કારુના નાતે. પણ આવા બધા આયોજનો આપણે કરતા હોઈએ છીએ એમાં હું એમ માનું છું કે કુળદેવીની કૃપા હોય. તમારે જે મહાકાળીન તમ માનો છો ને તમારી કુળદેવીને, એની કૃપા સિવાય શક્ય નથી. હે માની કૃપા છે તો મોજ મજા, એ રાત દિવસ મારે રોજ મહાકાળીની કૃપા મારે મોજ મજા. તમે તમારી કુળદેવીને મોર કરી અને આ ધર્મ યજ્ઞ આરંભ્યો છે એનું શરૂઆત કરી છે, એક ચોખવટ કરી દઉં. તમે માને મહાકાળીને માનો છો, ડુંગરાવાળીને માનો છો,
પણ જ્યાં સુધી ઉમરાવાળી રાજી નહીં થાય, ઉમરાવાળી ની સેવા નહીં કરું તો ડુંગરાવાળી કોઈ દી તમને કામ નહીં આવે. પહેલી વાત તો એ છે. જન્મ આપનારી ભગવતી જે માં, એની જો તમે નું સેવા ન કરીએ તો આ ડુંગરાવાળી કોઈ દિવસ મારીને તમારી મદદ ન કરે. કારો જબરદસ્ત મોટું માનું પ્રધાન છે, પણ મહાકારી છે કેવી સાધ સવારે એ પર બે કેવારે એ રાત દિવસ મારે રોજ એ રજાશે મોગલ ની કૃપા ભાલાણી હાવ મોજ મજા. કારું ભગવતી કૃપા કરે, કુળદેવી કૃપા કરે તો આમો જાહેર પરચો છે. 2.5 કલાક નું સાહિત્ય મારી પાસે છે, 35 વર્ષ થી બોલું છું. કોઈના બાપ ની તાકાત નથી કે કોઈ આડો ઉતરે. શું કામ માને મોર કરી નીકળું છું? હું તો ઘણી વાર કઉ છું, વૈદ પરિવાર ના કોઈ માણસે એવો દાવો ન કરવો જોઈએ કે અમને ફલાણો પ્રધાન ઓળખે છે, અમને ધારાસભ્ય ઓળખે છે, કે અમને કલેક્ટર ઓળખે છે. તમારે તો એ કહેવું જોઈએ કે અમને અમારી મહાકાળી ઓળખે છે. પૂરું થઈ ગયું સાહેબ, એ જગ્યાએ સીમાડા આવી ગયા. એ જગ્યાએ સીમાડો આવી જાય. દિલથી માની હતો. હમણાં એક મૃત્યો કન્યા જોવા ગયો, અલગ રૂમમાં બેઠો હતો. પહેલા જ કન્યાના મમ્મી આવ્યા. મમ્મી આ દેશની નથી, પશ્ચિમમાંથી ઉડાણી છે. ભારતમાં મમ્મીઓ નહોતું. આ વડીલો બેઠા એને પૂછો, આ બાજુ બેઠા એમને પૂછો, એ માં કહેતા. પણ મમ્મી મમ્મી ભારતની જ નથી, 3 હાથ દરિયા વીંધીને આવી છે આ દેશમાં. એટલે મમ્મી નો રે હમી. તમે મહાકાળી ને મંદિરે જઈને એમ કહી દો કે એ મહાકાળી મમ્મી મૂળ મારી નાખે, ત્રિશુળ નો ઘા કરે. પણ એમ કહે હે માં, એકાક્ષરી એક અક્ષર ખાલી બોલો ને સાહેબ, પ્રાર્થના થઈ જાય હૃદયથી. માં કહીએ ને એટલે અંદરથી આવે. પણ મમ્મી મમ્મી એટલે હા લુખું લુખું લાગે. આપણે હા આમ પછી તોછડી ભાષા ને બોલીએ, પણ હવે બહુ સુધરી ગયા. મમ્મી નથી કે હું કે મોમ. અરે તારી મોમ માથે પડે બોમ. આ ક્યાં ઉભું રહેશે એનું કાંઈ નક્કી નથી ને. એટલે આવા ધાર્મિક આયોજન કરવા પડે, કથાના આયોજન કરવા પડે, આવા વિદ્વાન શાસ્ત્રીઓ જોને બોલાવવા પડે. શું કામ અહીં કોણ ભલાને પૂછે છે, અહીં કોણ બુરાને પૂછે છે, અહીં કોણ ભલાને પૂછે છે, અહીં કોણ બુરાને પૂછે છે. મતલબ તો સૌને છે નિસ્બત, અહીં કોણ ખરાને પૂછે છે. અતરને નીચોવી અહીં કોણ ફૂલોની દશાને પૂછે છે. આ તો સંજોગ ઝુકાવે ને કરે, અહીં કોણ મહાકાળીને પૂછે છે. ઊંડે ઊંડે બીક લાગે છે ને, એ બહુ સારી વાત છે. ભલામણ પેલી માં છે કેવી. સામાન્ય રીતે રૂપિયા વાળો માણસ હોય, ટાટા બિરલા વાળા હોય કે રિલાયન્સ વાળા હોય, કે આપણે આ ભાઈ આમના મુંદ્રામાં છે એ હોય, બરાબર એની ઘરે પ્રસંગ હોય તો બહુ મોટા ચંદ્રવાનું આયોજન કરે. પણ મારી મહાકાળીનો ચંદ્રવો કેવો ખબર છે? સો સો ગાવનો ચંદ્રવો રે સો હે વચ માર માનો માડવ ધર્મનાથા ભલે 52 ગજ ની એ ધજાશે. ધર્મનાથા ભલે 52 ગજ ની એ ધજાશે. મહાકાળી ની કૃપા મારે મોજ મજા. એ હો નલની કૃપા બાપુ મારે મોજ મજા. ઈ માં એને મોર કરી અને વૈદ પરિવારે આવું રૂડું આયોજન કર્યું છે. આજકાલ કથાનો માહોલ છે ગામડે ગામડે. હું તો એમ કહું છું કથાઓ વંચાવી જોઈએ.
સંતવાણીના કાર્યક્રમો થવા જોઈએ, ડાયરાના કાર્યક્રમો થવા જોઈએ. આ દેશમાં ઋષિ મુનિઓનો દેશ છે, જ્યાં રામકૃષ્ણ જન્મ્યા છે ત્યાં કથા ન હોય બીજું શું હોય? કથા જ થવી જોઈએ. સતત 7 દિવસ હોય કે 9 દિવસ હારે મળી અને બધા એક ભજન અને ભોજન બે નું આયોજન થાય. સાહેબ આપણો અમુક રૂપિયો શુભ કાર્યમાં વપરાય ને. મુંબઈમાં પતિ પત્ની બે દૂધનો ધંધો કરતા હતા. એમાં એની ઘરવાળીએ કીધું એના પતિને કે હાંભળ્યું, પહેલા આપણે હાંભળ્યું કહેતા ને એટલે ઘરવાળા સમજી જતા કે મન કેસ, હવે એવું નથી, હવે તો નામ બોલાવે છે. એકચ્યુઅલી ટીના તને કશું ખબર નહીં પડતી, ટીના કેની રાનની છે. હાંભળ્યું કહો એટલે ખબર જ પડી જાય કે આ મને બોલાવે છે. એની ઘરવાળીને જ ખબર પડે, આ ઓલો બોલે કે હાંભળ્યું એટલે એની ઘરવાળીને ખબર પડે કે આ મને જ કેસ, એમાં બીજી બાઈ ન બોલે કે આ હાંભળ્યું એમ. આ આપણી સંસ્કૃતિ હતી, હવે એ તો બધું ઉલાડિયા થઈ ગયા છે, હાલે ત્યાં સુધી, પણ કોશિશ તો કરવી જોઈએ ને આપણે, કોશિશ બહુ કરવી જોઈએ. એટલે પતિ પત્ની બે દૂધનો ધંધો કરે, એમાં એની ઘરવાળીએ કીધું એના પતિને કે આપણે એક કામ કરો ને, હું કે આપણે કોક એવો ધંધો કરો ને રાતોરાત રૂપિયાવાળા થઈ જાય. જો ટૂંકે માર્ગે કોઈ દી રૂપિયાવાળા થવા જવાનું નહીં, અને પરસેવાનો પૈસો તમારો પરસેવામાં વાપરો ને એની મજા છે. રૂપિયા તો એક રૂપિયાવાળો માણસ મંદિર તો બનાવી દે, પણ પછી એટલે એને ઘરવાળે કીધું કે આ બીજું આપણને કાંઈ ફાવે નહીં અને આ દૂધનો ધંધો સારો છે, ઠપકારીને વેચીએ છીએ, સમજો છો ને, ઠપકારી પાણી કે નહીં, એવો કોઈક બીજો ધંધો કરો, રાતો રાત આપણે કરોડોપતિ બની જાય. હું કરશું કે નોટું છાપવાનું કારખાનું નાખી. હવે નોટું છાપવાનું કારખાનામાં તો સાધન સામગ્રી ખડી અનસાઈડ સ્કેચ પેન સાધ મશીનરી બધી જોઈ, બધી વસાવી લીધી. ઓલો કે રૂપિયા ક્યાંથી કાઢશું? તું કે એમ તો મેં બચત કરીશ. હવે ભાઈ આખી જિંદગીની બચત, ધીમે ધીમે બેઠા હું, આખી જિંદગીની બચત આ બધી એની સામગ્રી હતી એ લેવામાં વાપરી નાખી. રાતોરાત મંડ્યા નોટું છાપવા, કારણ કે ખોટા ધંધા છે ને એ દિવસના ન થાય. ચોર કોઈ દિવસના તો ક્યાંક મોકો મળે તો ન કઈ ચોરી રાતે જ કરે. કાળા ધંધા કાળે એ રીતે થાય ને. એટલે મંડ્યા નોટું છાપવા. હવે એમાં ઉતાવળ છે ને બહુ દખ દે. નોટ છાપવાની હતી 20ની, લાગી ગઈ 15ની, સિક્કો 15નો લાગી ગયો. આખો માલ જથ્થાબંધ તૈયાર થયો પણ માલ બધો ખોટો. એટલે બાઈ હવારના જોઈને મંડી ચિંતા કરવા, અફસોસ કરવા રહેવા દે બેઠા, કે બહુ ખોટું થયું. કે કેમ? કે આ તો નોટ હાલશે નહીં, 15ની નોટ ક્યાં હાલે? રિઝર્વ બેંકે બારે નથી પાડી. એનો ઘરવાળો કે મુંબઈમાં નહીં હાલે પણ વાગડમાં હાલશે. તે આવ્યો જથ્થાબંધ માલ વેપારીને વેચવો તો સેમ્પલ લઈને આવે. તે આવ્યો ભાઈ વાગડમાં, પણ વાગડ સૌથી આગળ એ ઓલાને મુંબઈવાળાને ખબર નથી કે હવે ભૂકા કાઢી નાખે છે. હવે આમાં સારા વાત નથી, કોઈ આપણને છેતરી જાય એ વાતમાં માલ નથી. એટલે જૂની બાળપોથી ભણેલા એક શેઠ બેઠેલા, નાની એવી દુકાન, પણ સાહેબ એને એને રાષ્ટ્રીય સમાચારોની ખબર પડે. આવો બાપો અનુભવી, એની પહેલા ભેખડાઈ ગયો મુંબઈ વાળો. 15ની નોટ કાઢીને કીધું શેઠ છૂટા દો. શેઠે 3 સારવાર આમ નોટને ફેરવીને કીધું કે દીકરા આ તો 15ની નોટ છે. કે આ 15ની નોટ છે એ તો મને ખબર છે, રિઝર્વ બેંકે એમરજન્સી બહાર પાડી છે ને, આજ જ હું મુંબઈથી આવ્યો છું, લઈ આવ્યો છું. તો શેઠ કે તો તને 14 રૂપિયા દઉં. તો કે કાંઈ વાંધો નહીં શેઠ, 1 રૂપિયાની ખોટ ખાઈ લઈ. હવે શેઠે બંડીના ખિસ્સામાંથી હાથ હાથની 2 કાઢી. કે બધા હાથની નોટ છે કે દીકરા મેં કારખાનું જ નાખ્યું હતું, મારે 10નો સિક્કો મારવાનો હતો એને બોલે હાથનો લાગી ગયો. એટલે હામાં જયારે આવી જાય છે ને ત્યારે કાંઈ એમાં નફા જેવું કઈ હોતું નથી. પણ ભગવતીના ખોળે જયારે આપણે બેઠા છીએ, ગામનું ગામ છે, માતાઓ બહેનો દીકરીઓ બધા બેઠા છો, બહુ ભાવથી પ્રેમથી સાંભળો છો. પી લે દોસ્ત. હર દિન હમ નશે મેં હોતે હૈ ઓર શામ ગુજર જાતી હૈ. એક દિન શામ નશે મેં હોગી ઓર હમ ગુજર જાયંગે. છે અઘરું બધું. મીરાબાઈ માટે રાણોજી ઝેર મોકલાવે છે. એક ચોખોટ કરી દો, આ છે ને અમારા ભજન, આ મનોરંજન છો.
ભજન તો સાહેબ ગામડા ગામમાં શેરીમાં મારીને તમારી માતાઓ બહેનો દીકરીઓ જે ગાતા ને અત્યારે ઠાકરથારી કરે છે, એને કોઈને રાજી કરવા માટે નહીં, કનૈયાને રાજી કરવા માટે, રામને રાજી કરવા માટે, ભગવતીને રાજી કરવા માટે જે બહેનો દીકરીઓ આપણી આ ઉંમરલાયક માતાઓ જે કીર્તનિયા ગાયા છે ને શેરીમાં, એ ભજન છે અરુણ. આ તો મનોરંજન છે, આ તો તમને રાજી કરવા માટે અમે આવ્યા છીએ. ભજન તો પરમાત્માને, અને ભજન કહેવાય કોને? કે પરમ કૃપાળુ પરમાત્માને ભાલાની રાજી કરવા માટે જે વાણી પીરસાય ને એનું નામ ભજન છે. સાહેબ આ તો આઈએસઆઈ ના માર્કા વાળો માલ છે. અને જે ગાયા ને ગણપતિથી ભજનો, એ બહુ અઘરું છે. આજકાલ એના ગ્રાહક બહુ ઓછા છે. હમણાં દાંડિયા રસ હશે તો માસે નહીં પણ આ અઘરું પડે. આ માલ શોરૂમ નો છે, ફૂટપાથ નો નથી. દાંડિયા વાળાનો વિરોધ નથી કરતો, પણ લોકોને અત્યારે ક્રેજ છે ને હાલે એ બરાબર છે, પણ સાહેબ આ તો અઘરું પડે. હું તો ઘણી વાર કહું, ગમે તેવું માણસ ગાતો હોય પણ છેલ્લે જેમ તમામ નદીઓ સમુદ્રમાં ભળે ને એમ બધી ગાયકીને ભજનમાં ભરવું પડે. અને ભજન કર્યું હોય તો પરિણામ શું આવે એની મારે વાત કરવી છે. મીરાબાઈ માટે રાણોદી ઝેર મોકલાવે છે. મીરાબાઈ ઝેર ગટગટાવીને પી જાય છે, અને ઝેર પી ગયા પછી મીરાબાઈ ઓલા માણસને કહે છે કે હવે તમે રાણાને મળશો. કે આ કે જો તમે રાણાજીને મળવાના હો તો મારો એક સંદેશો આપજો. સાહેબ આ દેશના સંતોના સંદેશા કેવા હોય છે. મીરાબાઈ કહે છે, એ જી રાણાજીને કહેજો ફરી ઝેર મોકલે. એ મીરાબાઈ કરે રે એ મનવાળ રાણાજીને કહેજો ફરી ઝેર મોકલે. સાહેબ શું ભજનની તાકાત! રાણાને કહેજો ફરીથી ઝેર મોકલે. રાણોજી ઝેર મોકલાવશે, ઝેર આવશે પ્યાલામાં, અને ઝેર ગડગડાવીને પી જાયશ, પણ પ્યાલામાં મને કનૈયાના દર્શન થશે. આ ભજનની તાકાત છે. કારું જેને પ્યાલામાં કનૈયો દેખાય, સાહેબ આ ભજન છે, આ પરંપરા છે આપણી. અને છેલ્લે આગળ મીરાબાઈ કહે છે, એ જી ફેરો રે પરે તો ફેરો કામ હનો. માણસનો અવતાર મળ્યો છે સાહેબ, બીજાને ક્યાંક ઉપયોગી થઈ જાય, ક્યાંક ધર્મનું કાર્ય કરી જાય, ક્યાંક પરમાર્થનું કાર્ય. મીરાબાઈ કહે છે કે તો ફેરો કામનો, ન કે ફેરા તો ઘણા ફર્યા ને અમુક ફેરા ફરીને દખીએ ત્યાં સી, પણ માણસનો અવતાર મળ્યો છે. મીરાબાઈ કહે છે, એ જી ફેરો રે ફરે તો ફેરો કામનો. એ નહીતર ફેરે રે ફેરે રે જાજો ફેર. એક રે ફેરામાં મીરાબાઈ ઉજડા, એથી એને મીઠા લાગ્યા જે રાણાજી કે દો ફરી ઝેર મોકલે. સાહેબ શું તાકાત છે! વ્યાસપીઠ ઉપરથી મહારાજ શ્રી અહીં તમને કૃષ્ણ ચરિત્ર સંભળાવે છે. અખિલ વિશ્વનો માલિક પૂર્ણ પુરુષોત્તમ, પણ ક્યાંક ધર્મ કરતા ધાર પડે. હમણાં ગામડા ગામમાં એક ડોશી માએ કૃષ્ણને કાગળ લખ્યો, શબ્દી શબ્દીને લખે, મિત્ર મિત્રને લખે, બેનપણી બેનપણીને લખે, પણ ડોશીમાં હેમત ભેળી કરીને કનૈયાને કાગળ લખ્યો. કે કાળિયા ઠાકોરને માલુમ થાય કે નાના ભીડ ઘણી છે. હવે ડોશીને છે કે આપણે બધાને છે? આ નાના ભીડ છે, નકદ ઘરે ના હોય નહીં, નાના ભીડ જ છે. કાળિયા ઠાકોરને માલુમ થાય કે દીકરીના લગ્ન કરવા છે, નાના ભીડ ઘણી છે, 1000 રૂપિયાનો મની ઓર્ડર કરીને મૂકી દેજો. કારણ કે આ વર્ષો પહેલાની વાત છે, અત્યારે 1000 કાંઈ ન થાય. અત્યારે ડોશીએ તો લાખ માગત, મોકવાની તો વધી જ ગઈ છે.
1000 રૂપિયાનો મની ઓર્ડર કરીને મૂકી દેજો. પાછું સરનામું લખ્યું, મુકામ પોર્ટ સ્વર્ગ વાયા નરક થઈને કાળિયા ઠાકોરને મળે. ટપાલીએ પોસ્ટમાં કાગળ કાઢીને વાંચ્યો કે કાળિયા ઠાકોરને માલુમ થાય કે દીકરીના લગ્ન કરવા છે, 1000 રૂપિયાનો મની ઓર્ડર કરજો, નાણા ભીડ ઘણી છે. પાછું સરનામું વાંચ્યું, મુકામ પોર્ટ સ્વર્ગ વાયા નરક. પણ ડોશીમાએ પોતાનું સરનામું લખ્યું હતું, એટલે ટપાલી બહુ દયાળુ હતો. એને ઓફિસમાં મિત્રો પાસે ફાળો કર્યો કે આ ડોશીમાને આપણે મદદ કરવી જોઈએ. કૃષ્ણ આવે કે ના આવે, કૃષ્ણ નહીં સમાજે જ મદદ કરી છે. નરસિંહ મહેતાને મદદ સમાજે કરી છે. 1000 રૂપિયામાં 700 રૂપિયા જેવો ફાળો થયો, એટલે 700 રૂપિયાનો મની ઓર્ડર ડોશીમાને સરનામે મૂકી દીધો. પછી ડોશીમાને 700 રૂપિયા મળ્યા અને ડોશીમાએ ફરીથી કાગળ લખ્યું કે કાળિયા ઠાકોરને માલુમ થાય કે તમે જે 1000 રૂપિયા મોકલાવ્યા હતા એમાંથી મને હાથો મળ્યા છે, 300 રૂપિયા તો રોયા ટપાલવાળા ખાઈ ગયા. અને ધર્મ કરતા ધાર પડી કહેવાય. એ દી ફેરો રે પરે તો ફેરો કામનો, એ નહીતર ફેરે રે ફેરે રે જાદો ફે, એક રે ફેરા માં મીરા બાજુડા, એથી એને મીઠા લાગ્યા જે રાણાજીને કે જો ફરી જેર મોકલે. સાહેબ ભજનની તાકાત તો જો, ઝેર પચાવવા માટે અખિલ વિશ્વનો માલિક આવી જાય. આ ભજન છે, જેને જેને ભજન કર્યા છે આપણા વિસ્તારમાં તો અનેક સંતો થઈ ગયા સાહેબ, પણ મારે પ્રસંગ એટલા માટે રજૂ કરવો છે કે ગામડું ગામ છે, આપણે ડાયરા તો ઠીક છે સાંભળતા હોય છે, બધું બરાબર છે. અને એક ચોખવટ કરી દઉં, હું કોઈ દી હલકું બોલતો નથી. આ ધંધો હાલે કે ન હાલે શું ફરક પડે, તમે પ્રોગ્રામ નથી કરતા તો એ અખિલ વિશ્વનો માલિક તમારું હલાવે છે, તો હલકું શું કામ બોલવું જોઈએ. પહેલી વાત, ઘરવાળીના દાખલા દઈને ધંધા કરવાવાળા આપણે નથી. હે, હું કાયમ કહું છું કે વજન વગરની વાત નકામી, ભજન વગરની રાત નકામી, બંધારણ વગરની નાત નકામી, માણસાઈ વગરની જાત નકામી. આ તો તમે કથા બેહાડી છે ને, આ તમે તમારી કુળદેવીને અને કાળિયા ઠાકોરને પ્રાર્થના કરો છો. આ ભજન ભોજન બેનું આયોજન છે. આવા આયોજનો વારગડી ન થાય. અને અભિમાન છોડાવવા માટે હળવા ફૂલ થઈને તમે કથા સાંભળશો ને તો બહુ આનંદ આવશે. ભૂકંપ આવ્યો ને, ભૂકંપ આપણે બધાને અનુભવ છે. બહુ કાંઈ આમાં વાયડે કરવા જેવું કે અભિમાન કરવા જેવું છે નહીં. હું શિક્ષકની નોકરી છે, મારી હારો પગાર હતો. પ્રાગ પર 32 વર્ષ નોકરી કરી ગયા પ્રાગભરમાં. મારું ગામ જાટાવાડા, ઘરે બાપ દાદાની 80 એકર જમીન છે. હું મારી સાવકારી નથી બતાવતો, 80 એકર જમીન છે. માસ્તરની નોકરી, આ ધંધામાં ઇતના દિયા સરકારને જીતની મેરી ઓકાદ નહીં, એટલું આ ધંધામાં કારું હાલ્યું છે. મારે 35 વર્ષથી બોલું છું. પણ 26 જાન્યુઆરીનો આંચકો આવ્યો સાહેબ, અને 27 તારીખના રાપરની બજારમાં એક પ્લાસ્ટિકનું પિચરિયું લેવા માટે હું લેવાવાળાની લાઇનમાં ઊભો હતો, જેમ ભિખારા ઊભા હોય ને એમ ઊભો હતો. એટલે તેદીથી નક્કી કર્યું કે આમાં કાંઈ વાયડાઈ કરવા જેવું નથી, કારણ કે મેં નચાવ્યા ઘણાને. આજ નાચી રહ્યો છું, દીધાદાન હાથે આજ નાચી રહ્યો છું, છતાં સમયનું રમકડું બની મારી માને ગમ્યો છું, એને જેમ રમાડ્યો ને એમ હું રમ્યો છું. આપણે એના હાથના પૂતળા છીએ, આપણા હાથમાં જ કાંઈ નથી તો ઉલાળા છે ને એમ. ભાઈ ભાઈ શેઠા હારું થઈ અને કોર્ટે ચડતા હોય, ભાઈ ભાઈ ઉપર કેસ કરે, અબોલા મરી જાય ત્યાં સુધી બોલે નહીં. અરે આટલું બધું શું જરૂર છે? પણ શું કામ ખબર છે કે પંખીડાનો મેળો રે, બેઠો જ એક જાડ વે રે. સાહેબ આ પંખીનો મેળો છે, 5 વર્ષ, 25, 50, બહુ બહુ તો 100. હમણાં ગામડા ગામનો બાપો બીમાર પડ્યો, એના ઢોલિયાની બાજુમાં એના 3 દીકરા બેઠા હતા.
એટલે મોટે દીકરે કીધું, બાપો આ બીમારીમાંથી ઉઠાયું હાથમાં માલ નથી, કે તો પછી હું કરશું? કે બાપો ગુજરી જાય ને તો આપણે ટ્રકમાં એની નનામી કાઢશું, હે ફૂલણા હણગારી, અને આખા ગામને, પાળોહોના ગામને ખબર પડે કે જીવતા તો બાપાને લડાવ્યો પણ મરતાએ લડાવ્યો, મૂળ લડાવ્યો, આપણે એમ કરશું ટ્રકમાં કાઢી નનામી. એનાથી નાનો હતો એ થોડોક લોભીયો હતો, એ કે ટ્રકમાં હું કામ, ટ્રેક્ટરમાં કાઢીએ જાહે બાપો ખખડતો. બાપાને ખાસ કે હું હાથે વાપરી લેવું, ન કાં વાહે કાંઈ નક્કી નહીં, સુપાતર દીકરા હોય તો બરાબર છે. એનાથી ઝીણકો હતો કે ટ્રેક્ટર મેં હું કામ કાઢવી જોઈએ, હવડી નીકળે હાદે હાદે કાઢશું, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, આમાં હું વાંધો પડે. બાપો પથારીમાં હુતો હુતો સાંભળતો હતો. એ ધીમેરીને બેઠો થઈને કે મારા લાકડીનું પગરખાં દો, હું હાલીને આવ્યો છું. નનામીમાં દીકરા વાંધા કરે એના કરતા ખાયા પીયા ખર્ચિયા, દિયા લિયા સો હથ, જસવંત ધર પોઢાડિયા, પછી માલ ભરાયા હથ. બીજાના હાથમાં રૂપિયો આવે, માલ આવે, મારી તમારી કમાણી આવે, એના કરતા વિગતે હાથે વાપરી લેવું સારું. આપણા શાસ્ત્રોમાં 11 પ્રકારના દાન કીધા છે, 11 પ્રકારના દાન, અન્નદાન, ગતદાન, ગૌદાન, ધનદાન, આવા 11 પ્રકારના દાન. એમાં 11 પ્રકારના દાનમાંથી એક પ્રકારનું દાન કરીએ ને તોય આપણો આ ફેરો લેખે લાગ્યો કહેવાય, પણ એક એક પ્રકારનું દાન ન કરે ને એને બાર દાન કહેવાય. એટલે ખાલી હોય, એટલે ખાલી ન રહેવું, અહીં કંઈક કરીને જવું. એટલે માણસનો અવતાર મળ્યો. કાગ બાપુ કહે છે કે પંખીડાનો મેળો રે, બેઠો જ એક જાડવે, ઘડી ભર કરશો નહીં કલશો, કેમ કે મીઠું જોલું લેજો રે, હમણાં હું રજ જુગશે. સાહેબ થોડીક તકલીફ ઊભી થાય, માથા ભારે માણસથી થાય, નાતીલા આડા ઉતરે, પણ થોડીક ધીરજ રાખવી, મીઠું જોલું લેજો, હમણાં સૂરજ ઉગશે, રાત પછી દિવસ હંમેશા હોય જ, થોડીક ધીરજ, થોડીક ભગવતી કુળદેવી માથે વિશ્વાસ, એ બહુ જરૂરી છે. શ્રદ્ધા ને સત્વારે તો આપણે આ બધું આ બધા આદર્યા છે. એટલે સમાજમાં હું ઘણી વાર એક વાત કરું છું, હોડકામાં 50 મુસાફરો મુસાફરી કરે, હોડકામાં દરિયામાં, એમાં બરાબર મધદરિયે હોડકું ગયું, અડધી રાતનું ટાણું છે, પહાડ પહાડ જેવડા મોજા ઉલાળા મંડ્યા વારવા, હોડકું બુડ્યુક બુડશે, બુડ્યુક બુડશે થવા મંડાણું. 49 મુસાફરો એને સામે મોત દેખાતું હતું, કોઈ અમારા જેવા માતાજી માતાજી કરતા હતા, કોઈ કૃષ્ણ કૃષ્ણ કરતા હતા, કોઈ લાઈ લાઈ લા મહમદ રસુલા અને હારૂન જેવા એ કરતા હતા, અપને અપને કે ગોત્ર હોવત સબકો ચાહ, પોતાના કુળદેવી દેવતા ઈષ્ટદેવ જેને એ બધાને સંભાળતા હતા. કારણ કે એક બહુ સારી વાત છે કે મોત કા ખોફ આદમી કો ખોખલા બના દેતા હૈ, મોત કા ખોફ આદમી કો ખોખલા બના દેતા હૈ, હામે મોત દેખાય ત્યારે બહુ વાહબુશ. 49 મુસાફરો એને એમ હતું કે હમણાં મરશું, હમણાં મરશું, હમણાં ઓળખું. 11 વર્ષની એક દીકરી ખરખડા દાંત કાઢતી હતી. વિચાર કરજો, મધ દરિયો છે, તોફાન છે, કાળી હબશીના નીચા હોઠ જેવી ધવાંગ રાત જામીશ, અને એ ખરખડા દીકરી દાંત કાઢે તોફાનમાં. એટલે 49 મુસાફરો માંથી એક જણે જઈને કીધું કે બેટા આ ઓળખું ક્યારે ઊંધું વળી જાય, ક્યારે આપણે મરી જાય એનું કાંઈ નક્કી નથી, તને મોતની બીક નથી લાગતી? દીકરી બહુ સારો સારો જવાબ આપ્યો કે હું મને મોતની બીક નથી લાગતી, હું નહીં બિયાતી જ નથી. કે પણ કારણ શું? કારણ એક જ કે ઓળખું મારો બાપ હાકે છે, મારો બાપ હાકશે ને ત્યાં લગી આ ઓળખું ઊંધું નહીં મરે. જ્યાં સુધી મારા બાપના હાથમાં ઓળકાનું નામ આ છે ત્યાં સુધી આ હોડકું બુડશે નહીં. એ મારું તમારું હોડકું આ સંસાર રૂપી સાગરમાં આલક ડોલક થાય, કોઈ માથા ભારે માણસ આડો ઉતરે, કોઈ એવી વિપત્તિ આવી પડે, કોઈ આધી વ્યાધી ઉપાધિ ભરડો લે,
અને ચારેય બાજુ તમે નજર કરો ને તમારી તમામ શક્તિ જેથી ટૂંકી પડે ને તેથી કોઈક એવો બાપ ધારી લેજો, મહાકાળી જેવો, કૃષ્ણ જેવો, તમારું ઓળખું કોઈ બોડશે નહીં. શું કામ? બાપ તો ખમથીતર હોવો જોઈએ. અને આ ઓળખાને બુડાડવું ન હોય તો કોઈક એવો સદગુરુ ધારી લેવો જોઈએ. પાચાળીને જ્યાં સુધી અભિમાન હતું કૌરવોની સભામાં, આપણે ટેકા દેવાય અને મદક મારા પાંચ પતિ બેઠા છે, કોના બાપની તાકાત નથી કે મારા હામી કોઈ હરફ ઉચ્ચારી શકે. જો ભજનની શું તાકાત છે પ્રાર્થનાની. દુશાસન મને ચોટ આમ 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 ચોટલા જાલી લઈ આવ્યો. 175 વર્ષની ઉંમર ભીષ્મ દાદો બેઠા છે, વાદો છે, ગુરુ દ્રોણ બેઠા છે. નીચું મુંડકી કરી ગયા. પાંચ પાંડવો સામે બેઠા હતા પોતાના પતિ, એને આવી નજર કરી. યુધિષ્ઠિર, અર્જુન, ભીમ, સહદેવ, નકુલ, પાંચે પતિઓ જયારે નીચી મુંડકી કરી ગયા ત્યાં પાંચાળી ને અભિમાન હતું. જીવને જ્યાં સુધી અભિમાન હોય ત્યાં સુધી શિવ મળે નહીં. અભિમાન હતું, પણ પોતાના પતિ જયારે નીચી મુંડકી કરી ગયા ત્યારે આ દેશની રાજપૂતાણી એના પતિને કહે છે કે શું બેઠા છો હવે તમે, હું તો શરમાવું છું અને થાંભલા આભના એની પુત્ર વધુ થાવ છું. પાપિયા આમ તે ચોટલો પકડશે, ભરી સભામાં આમ ઢહડશે અને પાંડવો પાપડો ઢાળીને પરખશે. મને ખબર નહોતી કે આવા નમાલા નીવડશે. ચારે બાજુ નજર કરી, સરવાળે રાડ નીકળી ગઈ કે હે કનૈયા, અબ રખી લે હું લાજ મોરી, કફરી વખતે કર ધારણ તારણ, હવે તો દુઃખ નથી નિવારણ, તું તારા સિવાય મારે કોઈ આશરો નથી. કનૈયાને યાદ કર્યો, ક બોલી ને ક પાંચાળી કૌરવોની સભામાં દ્વારકામાં સૂતો હતો, જેને તમે અત્યારે વ્યાજપીઠ ઉપરથી ભૂદેવ તમને ચર્ચા કરે છે ને કનૈયાની, એ દ્વારકામાં સૂતો હતો અને કામડી ઓટીને સૂતો હતો. ક બોલાણો ને સીધો એના હૃદયમાં શબ્દ ગયો, બેઠો થઈ ગયો, કોક રાહેર કરે છે. ના બોલાવો અડધે રસ્તે આવ્યો, સાહેબ ય બોલાય ન બોલાય ત્યાં કૌરવોની સભાને દરવાજે આવ્યો હતો. દ્વારિકામાંથી નીકળ્યો તેથી નક્કી કર્યું ચાર ને મારવા છે, દુર્યોધન, દુશાસન, શકુની, ચાર જણાને મારવાનું નક્કી કરી નીકળ્યો તો અહીંયા જોયું આનું વર્તન સારું નતું. પછી નક્કી કર્યું કે હવે તો અંધવશ છેદી દારૂ, વાકી પ્રતિજ્ઞા આંધળાનો વંશ નો રહેવા દઉં. પણ એ ક્યારે આવ્યો? એને પ્રાર્થના કરી. તમે એનું પ્રાર્થના નથી કરી શકતા. બે બાબ તો એવી છે, બે ત્રણ બાબ તો, એક તો જમતા હોય ને ત્યારે કોઈ દી ઉતાવળ ન કરવી, ભોજન લેતા આવ્યો ત્યારે, અને બીજી કુળ દેવી અથવા જેને તમે માનતા હો એના મંદિરમાં ગયા હો, પૂજા પાઠ કરતા હો તમે તમારી ઘરે, એ પ્રાર્થનામાં કોઈ દી ઉતાવળ ન કરવી કે મારે દુકાનને મોડું થશે નહીં. દિલથી પ્રાર્થના કરી લેવી. દુકાન તો હાચવા વાળો હાચવી જ લે, પણ પ્રાર્થના એમ આ તમે ને મેં બધા પ્રાર્થના કરવા માટે મળ્યા છીએ. મારી માતાઓ બહેનો દીકરીઓને એક ટકોર કરું. હમણાં એક બેનના લગ્ન થયા, પરણીને હાહારે આવ્યા, ઘરવાળો બહુ આકરે પાણીએ, શરૂ શરૂ બધા આકરે પાણીએ જોવે છે, પછી તળિયા દેખાય બહુ આકરે પાણીએ. હવાના પોરમાં ઉઠે ત્યાં સીધો હુકમ કરે કે પાણી આપ, નહીં તો પછી ઓલી બાઈ બીતી બીતી પાણી દે. પાણી આવે ના આવે તે બીજો હુકમ છૂટે કે ચા બનાવ, નહીં તો પછી એટલે ઓલી બિચારી બીતી બીતી ચા બનાવે. આવું 6 મહિના સહન કર્યું. 6 મહિના પછી આ બેન પોતાને પિયર આવી. 7-8 બેનપણીઓ ભેળા થયા. એટલે એક બેનપણીએ કીધું કે અરર, અમે તો સાંભળ્યું છે કે તમે તો બહુ સુખી છો, રૂપિયાવાળા છો, કે તું તું દુબળી કેમ થઈ ગઈ છો? કાંઈ સાસુ નણંદનું દખ? જો સમાજમાં બે પાત્રો એવા છે, સાસુ આમાં કોઈ હોય ને તો મહેરબાની કરી અને હખડીઓ રહેજો, હું તો ટકોર જ કરું છું. હા હું પણ હવે હાલે એમ નથી, કારણ કે બહુ
પરમાત્માની કૃપા હોય, કોળ દેવીની કૃપા હોય, ત્યારે તો આપણી ઘરે શેર માટેની ખોટ એને કૃપા કરી હોય ને, દીકરાનો જન્મ થયો હોય ને, એ દીકરાને પરણાવીએ ત્યારે વહુ ઘરે આવે, સાહેબ એની કૃપા સિવાય આ શક્ય નથી. એટલે સાસુનું પાત્ર ભાગ આવ્યો તો તમે મા બનજો. અને નણંદ, મને તો ખબર નથી પડતી આ નણંદ કોને ગોતી છે, આવું પાત્ર જ કોને. નણંદ એટલે જાણે સીબીઆઈ નો એજન્ટ, ચારી જ ખાતી હોય, બા ભાભી આમ કરે ને બા ભાભી. હવે તું હું ધાર મારવાની તો મોડી મોડી ખબર પડશે, જાય છે એટલે. હે, અમારા સાહિત્યકારો નથી કહેતા બેની માં એકલા જાહે ને ગાડામાં એકલા માહે. આ ગાડામાં એકલા માહે પછી વરરાજાને શું કરવો, એક બાજુ આખું ઘર ને એક બાજુ પોતે લીટું તાણીને ઉભી હાલે આવો, કોણ આવે. હે, એટલે ઓલી બાઈએ કીધું કે દુબળી કેમ થઈ ગઈ સાસુ નણંદ નું દખ. ઓલી બાઈએ બહુ સારો જવાબ આપ્યો કે નહીં, સાસુ તો મારી માં જેવા છે, મને જન્મ આપનારી માને હું ભૂલી ગઈ છું સાસરામાં જઈને, અને નણંદ તો મારી નાની બહેન જેવી છે. કે તો દુબળી કેમ થઈ ગઈ, કે મૂળ મુદામાં વાંધો છે. સમજ્યા, આ છૂટાછેડા અને સમાજ ભેડા થાય અને કોર્ટમાં જવું પડે, આ ક્યાંક ક્યાંક તો 80% મુદાહારા નથી હોતા, એટલે આ બધું થાય છે. કે મૂળ મુદ્દામાં વાંધો, એની બેન પડી કીધું હું વાંધો છે, કે આકરો બહુ છે, ક્રોધી બહુ છે. હવાના પોરમાં ઉઠું ત્યાં સીધો હુકમ કરે કે પાણી આપ, નહીં તો પછી એટલે કે બીતી બીતી હું પાણી દઉં, પાણી આપું ના આપું ત્યાં તો બીજો હુકમ છૂટ્યો કે ચા બનાવ, નહીં તો પછી એટલે કે હું બીતી બીતી ચા બનાવું. મેં એક બેન પણ બહુ હોશિયાર હતી, એને કીધું કે આ વખતે જા તઈ કહેજે કે નહીં તો પછી હું. તો ઓલી આવી હા હરે, આ તો કાયમનો આદતનો મજબૂર હતો, ધાક તો જમાવી જ ગયો હતો. અમુક જ્ઞાતિમાં કેવું છે ખબર, લગ્ન હોય ને લગ્ન ચોરીમાં, એટલે ઓલા લગ્ન રાખે પડો રાખે, એ કે પડો જે પડાવી લે ને એનું ઘરમાં હાલે, પડો મેં પડાવી લીધો હતો પણ જામ્યું નહીં. તમે પડાયા કે નથી પડાવ્યા મને ખબર નથી, હવે પડા પડાવી લે ને જો હાલતું હોય. કવિ બહુ સારું લખે છે, કે આ તો ભાઈ નાની અને અકલ વધુ પણ દે 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 જે મુંદા તાર એ મને હતરું મારા હમરા કારું એમને ના હાલો કઈ ગોયો તો હાલે એમને થોડું હાલે કે વાત કરી. એટલે મૂળ મુદ્દામાં કે વાંધો છે, આખરે પાણી બહુ છે, તો કઈ વાંધો નહીં. હવાના પોરમાં ઉઠી સીધો હુકમ કર્યો કે પાણી આપ, નહીં તો પછી. ઓલી કે બાઈ કે નહીં તો પછી શું કરવાના, કે તો હાથે ભરી લઉં. બીજો હુકમ છૂટ્યો કે ચા બનાવ, નહીં તો પછી. ઓલી બાઈ કે ન બનાવો તો શું કરી લેવાના, કે તો હાથે બનાવી લઉં. હાવ સફરજન હતો, છતાં આપણે અખતરા ન કરવા, તમારે ના પાડું છું અખતરા તો કરવા જ નહીં, કારણ કે કોક નીકળી આવે તો પછી નાથ ભેગી થાય. એના કરતા આ તો પંખીડા નો મેળો રે, બેઠો જ એક જાણવે રે, ઘડી ભર કરશો નહીં કલશો, કેમ કે મીઠું જોલું લેજો રે, હમણાં હુરજ જુગશે રે. ધન્યવાદ.